हेलो गाइस, वेलकम टू माय यूट्यूब चैनल। गाइस हूँ बनावाने छु सरगवानी सीन, જોઈને તો તમને ખબર જ પડી ગઈ હશે। સરગવો મે પાણીમાં બાફવા માટે મૂકી દીધો છે, એ ચડે એટલી વારમાં મે ટામેટા છીણીની મદદથી ક્રશ કરી લઉં અને ગ્રેવી રેડી કરી લઉં। અને ડુંગળી પણ કાપીને રેડી કરી દીધી છે મેં, તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે પાણીમાં। હવે હું મેથી અને રાઈનો વઘાર કરી લઈશ। હવે ડુંગળી સાતળી લઈશ, જ્યાં સુધી સારી રીતે સતળાઈ નહીં જાય, કલર બદલાઈ નહીં જાય ત્યાં સુધી હું સાતળી લઈશ। હવે એડ કરીશ લાલ મરચું અને આદુ લસણની પેસ્ટ। હમણાં હું એડ કરીશ ટામેટાની ગ્રેવી, જે મેં છીણીની મદદથી છીણેલી હતી એ। એને પણ બરાબર મિક્સ કરી લઈશ। બરાબર તેલમાં મિક્સ થઈ ગયું છે। હમણાં એડ કરીશું લાલ મરચું, ધાણા જીરું પાવડર, હળદર અને ગરમ મસાલો। મીઠું આપણે સ્વાદ અનુસાર લઈશું। હવે મસાલા સારી રીતે મિક્સ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી લઈશું। ગાઈઝ ગ્રેવી જોઈ શકો છો તમે, ગ્રેવીનો કલર આવી ગયો છે। હવે થોડી વાર માટે ઢાંકી દઈશું, મસાલા અને ગ્રેવી સારી રીતે મિક્સ થઈ જાય અને ચડી જાય એ માટે। ગ્રેવી તમે જોઈ શકો છો, આ ગ્રેવી તમે એમ જ રાઈસ જોડે પણ ખાઈ શકો એવી ગ્રેવી રેડી થઈ ગઈ છે। હવે આપણે એડ કરીશું સરગવા, જે બોઈલ કરીને મૂક્યા હતા એ। હવે સારી રીતે મિક્સ કરી લઈએ। તમને ગ્રેવી આવી જાડી જોઈતી હોય તો તમે પાણી એડ ન કરો તો પણ ચાલે। આ જે પાણી મેં એડ કરું છું એ સરગવાનું જ પાણી છે, જે મેં તપેલીમાં મૂકી રાખ્યું હતું। હવે થોડી વાર માટે ઢાંકી દઈશું, સરગવામાં આ ગ્રેવીનો મસાલો પચી જાય એ માટે। જોઈ શકાય છે મસાલો સરસ રીતે પચી ગયો હશે। રેડી થઈ ગયું છે સરગવાનું ગ્રેવીવાળું શાક। હવે હું એમાં થોડો ધાણો નાખીને સર્વ કરી લઉં। ગાઈસ મારી આ રેસીપી તમને ગમી હોય તો જરૂરથી ટ્રાય કરજો। Thank you for watching.